વેલકમ બેક. તો નવસારી લોકસભા બેઠકથી ફરી વખત સીઆર પાટીલ ચૂંટણી લડવાના છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ સીઆર પાટીલજીને જ્યારે ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે 5 લાખ નહીં પણ 7 લાખ કરતા વધારે લીડથી જીતશે, અમને વિશ્વાસ છે, કાર્યકર્તાઓને ભરોસો પણ છે. નમસ્કાર. जब से ये खबर आई है कि हमारे प्रदेश अध्यक्ष नवसारी के सांसद श्री सीआर पाटिल साहब को टिकट मिली है और इस नाम जैसे ही आया पूरे सब में बहुत उत्साह और उमंग है. सबको ऐसा लग रहा है कि सर के साथ साथ हम सब को टिकट मिली है. पूरा जोश और उत्साह है और पूरे आप यहाँ सारा देख सकते हैं, कल शाम से जश्न का माहौल है. हर कार्यकर्ता, हर कॉरपोरेटर, हर सदस्य पूरे जोर शोर के साथ, बूथ समिति, पेश समिति, हर सदस्य यहाँ आज यहाँ उपस्थित है और बधाइयों का तांता लगा हुआ है. पूरे जोश खरोश के साथ हम इस काम को पूरी सफलता के साथ लेके जाएंगे. જે સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં જ્યારે સીઆર પાટીલ સાહેબ ગુજરાતની અધ્યક્ષની ધુરા સંભાળી છે ત્યારે સૌ પ્રથમ પહેલા તો એમણે સૌથી વધારે 156 સીટ જીતાડો છે, વિશ્વ વિક્રમ એમને ગુજરાતની અંદર બનાવ્યો છે. તો અમને પૂરો ભરોસો છે કે સીઆર પાટીલ સાહેબ 7 લાખ નહીં પણ 10 લાખથી પણ વધારે મતથી નવસારીની બેઠક જીતશે. અને મોદીજીના નેતૃત્વમાં જેટલા પણ કામ આપણે ગણાવીએ એટલા ઓછા છે. મોદીજીના નેતૃત્વમાં જેટલા પણ કાર્યો થયા છે એમની તમામ નેતૃત્વની અંદર સીઆર પાટીલ સાહેબની વિધાનસભા હોય કે સુરત વિધાનસભા હોય, એક પણ એવું કાર્ય નથી, એક પણ એવી યોજના નથી જે સુરતની અંદર કે નવસારી અંદર લાગુ ના થઈ હોય અને લાભાર્થીઓને એનો લાભ ના મળ્યો હોય. એટલે મને પૂરો ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે સીઆર પાટીલ સાહેબ 10 લાખથી પણ વધારે મતથી આ ભવ્ય વિજય મેળવશે. અમે જ્યારે પાટીલ સાહેબને 156 સીટ આવી, મતલબમાં અમે ને મનુભાઈ એમએલએ સાહેબે અમે માનતા રાખેલી 156 ડબ્બા ઘીની સુખડીને માનતા રાખેલી. એટલે એમના જે કાર્યકર્તાઓમાં જે અત્યારે જોશ જોઈએ છે એ જોયા પછી અમારી સંસ્થાઓ, વિવિધ સંસ્થાઓ બધી એમની પાછળ લાગેલી છે. અમારા કાર્યકર્તાઓ, અમારું 10,000 મહિલાઓનું મંડળ છે, એમને બી અત્યારે એટલો બધો ઉત્સાહ છે કે પાટીલ સાહેબ ઉત્તરોત્તર પ્રગતિ કરે, સ્વસ્થ મસ્ત રહે એવી જ અમારી પ્રાર્થના. પહેલાં તો કોંગ્રેચ્યુલેશન સીઆર પાટીલ સાહેબને કે એમને જે ટિકિટ મળી એ બદલ. એના પછી અમે તમે જે વાત કરી એમ કે શું શું એ લોકો સેવા કરેલી છે, તો વિધવાઓને પેન્શનની યોજના, પછી 5 લાખથી 10 લાખનો આયુષ્યમાન કાર્ડની અવધિ વધારેલી છે, એ બધી જેવી સેવાઓનો અનેક લાભ આપેલો છે સીઆર પાટીલ સાહેબે. ફેબ્રુઆરી મહિનાની 22 તારીખના રોજ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાંસી બોરસી ખાતે પ્રિય મિત્ર ઉત્તમ ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે. તે બદલ આપણી તમામ નાગરિકોને રોજગારી પણ મળશે અને નવો ધંધાનો પણ વ્યાપ શરૂ કર્યો છે. આ માટે સીઆર પાટીલ સાહેબે ઘણા બધા આર્થિક પ્રયાસો કર્યા છે. કોલ તો ઉત્તમ લાગણી અનુભવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સીઆર પાટીલને ટિકિટ મળતા ભારે ઉત્સાહ છે. 7 લાખની લીડનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો ભાઈ. 7 લાખની લીડ એમને નથી મળી જવાની, મહેનત પણ કરવાની છે. કેવી મહેનત છે? મહેનત તો ખતરનાક જ છે અને સૌથી પહેલા તો સીઆર પાટીલ સાહેબને કોંગ્રેચ્યુલેશન છે. તો સુરતના દ્રશ્યો છે, નવસારી લોકસભામાં લોકસભાનો લાઈવ સ્ટુડિયો ફરી રહ્યો છે. સીઆર પાટીલ નો મત વિસ્તાર છે અને કાર્યકર્તાઓમાં ઘણી ખુશી છે. સીઆર પાટીલને ટિકિટ મળતા કાર્યકર્તાઓ હોશે હોશે તેમને વધાવી રહ્યા છે. 5 વર્ષમાં જે કામો થયા છે એ 5 વર્ષના કામોને લઈ અને જનતા સાથે આપણે વાત કરી રહ્યા છીએ કે 5 વર્ષમાં મોટા ભાઈ કેવા કામો થયા 5 વર્ષમાં અને ફરી એક વખત 7 લાખની લીડનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જી, અગર કામોની વાત કરીએ તો સુરતનો એક પણ એવો વ્યક્તિ નથી કે જેમને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે કઈ પણ લાભાર્થી માટેની જે કઈ પણ યોજનાઓ આપવામાં આવેલી હતી આ તમામ યોજનાઓ સીઆર પાટીલ સાહેબના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી આ યોજનાની જાણકારી આપેલી છે અને જે પણ આના લાભાર્થી હતા એમને ઘર ઘર સુધી એમની યોજનાની જાણકારીની સાથે સાથે આ લાભો પણ અપાવેલા છે. હમણાં થોડા સમય પહેલા જ લાભાર્થી અભિયાન જે હતું પ્રધાનમંત્રી મોદીજી દ્વારા ગુજરાતની અંદર, જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, ટોટલ યોજનાનો લાભ સીઆર પાટીલ દ્વારા અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર સુધી પહોંચેડો છે અને એના જ વિશ્વાસથી અમને વિશ્વાસ છે કે સીઆર પાટીલ સાહેબ 10 લાખથી પણ વધારે ભવ્ય લીડ સાથે નવસારી લોકસભા. ભવ્ય રામ મંદિર વિશે કોઈ કઈ કહેવા માંગે છે? રામ મંદિરનું નિર્માણ થયું છે, આવો આવો વડીલ આપ આવો, રામ મંદિરના નિર્માણને લઈને શું કહેશો? આશરે 500 થી 550 વર્ષના ઇતિહાસથી આપણે જે શ્રી રામ ભગવાનના મંદિર માટે આપણા આખા હિન્દુસ્તાન ઝંખતા હતા
કે આપણું જે શ્રી રામ ભગવાનનું મંદિર છે બને એ ફક્ત ને ફક્ત આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના શાસનકાળમાં જ આ શક્ય બની શક્યું છે. બાકી 65 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી આવું કોઈ કાર્ય કોઈએ પણ કર્યું નથી. શું લાગે છે સામે કોણ આવશે, પાટીલ સાહેબની સામે કોણ આવશે, શું લાગે છે? સાહેબની સામે કોઈ આવે જ નહીં, કેમ કે એમ જ બિનહરીફ જીતી જવાના, બિનહરીફ જીતવાના છે અને તેમી 8 લાખથી વધારે વોટના માર્જિનથી જીતી શકે છે. કેમ કે સાહેબે કામ જ એવા કર્યા છે લોકો માટે કે લોકો ખુશ છે, હવે એમની સામે કોણ ઊભું રહેવાનું? જે રીતે રામ મંદિરનું નિર્માણ થયું છે અને જે રીતે ભગવા રંગનો રામ ભગવાનના ધ્વજ લગાવ્યા છે લોકોએ, એના પરથી લોકોએ સમજી જવું જોઈએ કે આ તમામ ભાજપના ચાહકો છે અને સૌથી વધુ લીધે જીતશે આ વખતે. એક જ ચાલે સીઆર પાટીલ સાહેબ ચાલે. બિલકુલ, તો સુરતમાં અમે જઈ રહ્યા છે, નવસારી લોકસભા છે, સુરતના દ્રશ્યો છે. વિકી, સુરતની જનતા આપણી સાથે છે અને લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈ અને અમે સુરતના અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહ્યા છે. નવસારીની અંદર હું આપને કહી દઉં કે નવસારીની અંદર સુરતની 4 વિધાનસભાનો સમાવેશ થાય છે અને જેના સંસદ સભ્ય એ સીઆર પાટીલ સાહેબ છે, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ છે. સૌથી સારા કામો જે થયા છે, સારા કામોને લઈ અને આપણે જનતા સાથે વાત કરી રહ્યા છીએ કે છેલ્લા 5 વર્ષમાં પ્રજા માટે કેવા કામો થયા છે, પ્રજાને કેમ સીઆર પાટીલે વધારે પસંદ છે. કારણ કે છેલ્લા 5 વર્ષમાં જે કામો થયા છે, કામો બીજા સંસદો કરતાં ઘણા અલગ છે. મતદારોનો, તેમના કાર્યકર્તાનો, તેમના સમર્થકોને વિશ્વાસ છે કે પાટીલ સાહેબ એ 5 લાખ નહીં પરંતુ કેટલા લાખ થી જીતવાના છે? 10 લાખ લીડ થી જીત. કેટલા થી? 10 લાખ. આ તમારો ઓવર કોન્ફિડન્સ છે કે પછી તમારી કામ કરવાની પૂરો ભરોસો છે? પાટીલ સાહેબનું જે કાર્ય કરવાની શૈલી છે, કાર્યકર્તાઓની નાની નાની બાબતોનું પાટીલ સાહેબ પર્સનલી એટલું ધ્યાન રાખે છે, મને પર્સનલી બે અનુભવ છે કે નાની એવી બાબતોને પણ એ ધ્યાનથી સાંભળે છે. અને આ સુરતનો વિકાસ કેવો થયો તો બતાવો, થોડો સુરત બતાવો, તમારી નજરનું સુરત. सूरत के विकास की बात करते हैं तो सूरत का ऐसा कोई कोना नहीं है जहां आपको डेवलपमेंट नहीं दिखाई देता हो. आज हमारे प्रदेश अध्यक्ष पाटिल साहब के अथक प्रयासों का परिणाम है कि आज सूरत में आप इंटरनेशनल एयरपोर्ट देख रहे हैं. आज छोटे जितनी भी सरकारी योजनाएं हैं उसका, चाहे बच्चे हैं, युवा हैं, महिलाएं हैं, बुजुर्ग हैं, हर को यह योजनाएं पहुंचाई है, उनका लाभ पहुंचाया है. छोटे से छोटे बूथ लेवल के कार्यकर्ताओं की वो सारी बात सुनते हैं. प्रदेश अध्यक्ष होने के बावजूद, पूरे गुजरात की जिम्मेदारी होने के बावजूद भी हमेशा छोटे से छोटे कार्यकर्ता हो, चाहे सुबह हो, चाहे रात हो, चाहे 2 बजे भी हो, अगर उनको संपर्क होता है. सूरत ने ब्रिज सिटी नाम આપવામાં આવ્યું છે, જ્યાં જો ત્યાં તમને બ્રિજ દેખા છે. આ ડેવલપમેન્ટ પાછળ કોનો સૌથી મોટો સિફાણો છે કેન્દ્ર સરકારની યોજનાઓ લાવવામાં? અગર વાત કરીએ, સુરત પહેલેથી સોનાની મુરત છે અને સુરત બ્રિજ સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી તરીકે અગર પ્રખ્યાત છે, તો એમાં હર એક સુરતના નાગરિકોની સાથે સાથે વાત કરીએ તો અહીંયાના સાંસદ દર્શનાબેન જરદોસ અને સીઆર પાટીલ સાહેબનો આમાં સિંહફળો છે. સુરતની અંદર જેટલા બી બ્રિજ છે, આ બ્રિજને રિનોવેશન કરવાનું કામ હોય, બ્રિજને ડિઝાઇનેશન કરવાનું કામ હોય, આની અંદર સુરતના હરેક નાગરિકો નો જે કઈ પણ વક્તવ્ય હોય કે જે કઈ પણ અભિપ્રાય હોય એ સીઆર પાટીલ સાહેબ સુધી પહોંચાડીને સીઆર પાટીલ સાહેબ આમાં બહુ ઝીણવટપૂર્વક કાર્ય કરે છે. એટલે સુરતની અંદર અમને તો દિલથી ગર્વ છે કે સીઆર પાટીલ સાહેબ પર્સનલી સુરત અને નવસારીના સાંસદ છે અને અહીંયાના રહેવાસી છે, અને અમને ખૂબ જ ગર્વ છે. સૌથી મોટી મહત્વની બાબત એ છે કે આપણા સુરત ટ્રાન્સપોર્ટેશનમાં સાહેબ એવી અદ્યતન બસો, હમણાં 50 બસો નરેન્દ્ર મોદી સાહેબે હમણાં સુરતના BRTS રૂટો પર મૂકી છે કે જે આપણે ફાયરની અંદર સુવિધા છે, કેમેરાની સુવિધાઓ છે, પછી દરેકે દરેક નાગરિકો માટેના ફર્સ્ટ એડ બોક્સની બી સુવિધા છે. મતલબ જે એ આપ જે 50 બસો જે નરેન્દ્ર મોદી સાહેબે હમણાં મૂકી છે BRTS બસમાં સુરતમાં, તે તમને એ બસમાં તમે બેસો તો તમને એવી ફીલ થશે કે તમે કંઈ ફોરેન કન્ટ્રીઝમાં ફરી રહ્યા છો એવી તમને ફીલ થશે સાહેબ. તો સુરતની અંદર ટ્રાન્સપોર્ટેશન સહિતની જે સુવિધાઓ છે તે ઘણી સુધરી છે, સુવિધાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં કામો થયા છે. સતત આપણે સુરતના લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ. અચ્છા, રોજગારી કેવી છે સુરતમાં, કામ ધંધા કેવા છે ભાઈ? સુરતી લાલાઓ, કામ ધંધા કેવા છે, કેવો છે વેપાર, સુરતનો વેપાર કેવો છે, આવક કેવી છે, ખિસ્સું ભરાઈ જાય છે ખરું? સુરતનો વિકાસ તો આપણે, હું કહું એ કરતાં બી
કે આ સુરતની અંદર જે અધર રાજ્યોના લોકો બી આવીને એટલા બધા વિકાસથી એટલા બધા ખુશ છે કે એટલા બધા કામધંધા અહીંયા ઉદ્યોગો રોજગાર એટલી પૂરતી પ્રમાણમાં મળી રહી છે કે ગીંજા ભરવાની આપ વાત કરો છો, ગીંજા નહીં પરંતુ પરિવારનું ભરણ પોષણ અને પરિવારનો વિકાસ સારી રીતે કરી શકે એટલું ચોક્કસપણે આ આ સિટીની અંદર રહેલો માણસ કોઈ દિવસ નારાજ ના હોય, દુઃખી ના હોય, ઉદ્યોગ કે ધંધાથી બેરોજગાર ના હોઈ શકે એટલું પાક્કું જ ભાજપ સરકારમાં આ વિકાસનો મોટો વાયદો થયેલો હતો ને એ વિકાસ પૂર્ણ થયો છે. બિલકુલ, તો લોકસભાનો લાઈવ સ્ટુડિયો એ સુરતમાં ફરતો રહેશે. આપ તમામ જોડાયા એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર.